डाबर તાલુકામાં મનરેગા હેઠળ સામાજિક વનીકરણ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આજે રાપર તેમના પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ। રાપર તાલુકામાં મનરેગા યોજના હેઠળ સામાજિક વનીકરણ હેઠળ રોપાઓનું વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મેહુલ જોશીના સીધા માર્ગદર્શન હેઠળ રાપરના તાલુકા વિકાસ અધિકારી ડીજે ચાવડા, રાપર વિસ્તરણ રેન્જના આરએફઓ આરકે પરમાની સીધી દેખરેખ હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તાલુકાના બહાદરગઢ જર ટપકેશ્વર પાસે આવેલ વન વિભાગની એક નર્સરી એક હેક્ટરમાં બનાવવામાં આવી છે, જેમાં આ કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા દેશભરમાં મનરેગા યોજના હેઠળ જુદા જુદા પ્રકારના કામો શરૂ કરવામાં આવે છે, જેમાં તળાવો ઊંડા કરવા, વૃક્ષ ઉછેર, ચેકડેમ, વ્યક્તિગત તળાવ, તળાવની પાળ સહિતના કામો શરૂ કરવામાં આવ્યા છે। રાપર તાલુકામાં પણ મનરેગા યોજના હેઠળ સામાજિક વનીકરણની નર્સરીઓ બનાવવામાં આવી રહી છે। તાલુકા વિકાસ અધિકારી ચાવડાએ પણ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં તાલુકાના બહાદરગઢ જળ ટપકેશ્વર પાસે વન વિભાગની નર્સરી ઉપર વન વિભાગ દ્વારા 1,00,000 રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે। માનવ દિન રોજગારી 1460 મજૂરોને ચૂકવવા માટે કુલ 2.97471 આપવામાં આવી છે। સાથોસાથ રાપરના વિસ્તરણ રેન્જ આરએફઓ પરમારે પણ જણાવ્યું હતું કે જળ ટપકેશ્વરી નર્સરી ખાતે દાડમ, ખારેક, ગુંદા, ગુંદી, ખાટી આંબલી, જામફળ, ગોરશ આંબલી, નીલગીરી, અરડુસો, આયુર્વેદિક, ગુલમોહર, લીમડો સહિતની અલગ અલગ વનસ્પતિની જાતનું રોપાઓ વિતરણ કરવામાં આવી રહ્યું છે। વરસાદ થતા આ રોપાઓ ખૂબ સારી રીતે ખીલી ઉઠશે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને રાપર તાલુકા પંચાયત રાપર વિસ્તરણ રેન્જ સંયુક્ત ઉપક્રમે આ તાલુકામાં નંદનવન બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા નરેગા અંતર્ગત કન્વર્જન્સ કરી નીલપર રાપરની નર્સરીમાં ખૂબ સરસ વૃક્ષારોપણનું કામ કરવામાં આવી રહ્યું છે અને 1,00,000થી વધુ રોપા નરેગા યોજનામાંથી લેબર્સને મજૂરી પૂરી પાડીને રોપા ઉછેરવામાં આવી રહ્યા છે। કામ જે છે એમાં અત્યાર સુધી 5.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે અને લેબર્સને પણ મજૂરી મળી રહી છે। એ સરસ કામગીરી બદલ હું ડીએફઓ સાદિક મુજાવર સાહેબ તથા આરએફઓ સાહેબને હું શુભેચ્છાઓ પાઠવું છું। જે રાપર તાલુકાના નીલપર ખાતે જે નર્સરીમાં મનરેગા યોજના હેઠળ જે રોપા ઉછેર કરવામાં આવેલ છે, જેમાં કેટલા માનવ દિનને રોજગારી મળી અને કેટલું ચૂકવણું કરવામાં આવ્યું તે બાબતમાં આપનું શું કહેવું છે? જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર શ્રી જોશી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ વિસ્તરણ રેન્જ રાપર દ્વારા નર્સરીમાં જે રોપો ઉછેર કરવામાં 1,00,000 રોપાનો ઉછેર કરવામાં કામ શરૂ કર્યું છે, તેમાં ટોટલ આજ દિન સુધી 1460 માનવ દિન ઉત્પન્ન થયા છે અને 2,97,000 જેવું લોકોને એમાં રોજગારી આપવામાં આવી છે। હજુ પણ રાપર તાલુકાના જે અનેક ગામોએ મનરેગા યોજના હેઠળ જે કામગીરી શરૂ કરવામાં આવનાર છે તો તેમાં કઈ કઈ યોજના હેઠળ કામગીરી શરૂ કરવામાં આવશે? રાપર તાલુકાના અત્યાર સુધીમાં ટોટલ 65 જેવા ગામોમાં કામ નરેગાના તળાવોના ઊંડા તળાવ ઊંડા કરવાના કામ ચાલુમાં છે અને 5,000 થી 6,000 મજૂરોને અત્યારે રોજગારી આપી રહ્યા છે। જેવો ચોમાસું ચાલુ છે અને વરસાદ થશે, તળાવના કામ બંધ થશે એટલે તાલુકામાં આ નર્સરીના માધ્યમથી તમામ ગામોએ વૃક્ષોનું વાવેતર પ્લાન્ટેશન કરવાની મજૂરી ચાલુ કરવામાં આવશે અને કામ ચાલુ કરવામાં આવશે। થેન્ક યુ।